श्री गुसाई जी प्रगट थई अने वल्लभ नु महात्म्य आपणने बतावी सर्वोत्तम स्तोत्र द्वारा क्या वल्लभ नु स्वरूप शू छे श्री वल्लभ ना स्वरूप ने शू करीने जाणो छो आ बे प्रश्न सौथी महत्वना छे कदाच जे प्रश्न गुसाई जी दमला जी ने पूछो अने एज प्रश्न जो तमने पूछो कि श्री वल्लभ ने तमे शू करीने जाणो छो तो तमारो शू जवाब हो दमलाजी नो जवाब सांभळेलो छे ने गोखी ने बोली दो ए बीजी वात छे पण हृदय थी महसूस कर्या छे के प्रभु थी पण अधिक करीने जाणू छे ए स्वरूप ने जाण्यू छे खरा आपणे तो वाच्यू छे एटले बोली दईए पण क्यारेक एने अनुभवीने हृदय थी वाणी निकली खरा के एन मेन व्रजराज उछंगे श्री मदवल्लभ रूप सुरंगे केवू स्वरूप छे तो स्वयं गुसाई जी प्रगट थई ने वल्लभ नु स्वरूप नु महात्म्य वधार्यु अने श्री गोकुलनाथ जी प्रगट थई अने वैष्णव ना स्वरूप नु महात्म्य वधार्यु भगवदीयो ना स्वरूप नु महात्म्य वधार्यु एवो आ गोकुलनाथ जी नो उत्सव छे कि जेमणे भगवदीयो नो विशेष कारण के अमे भले राजी थता होय के अमारे आ निधि स्वरूप बिराजे अमारे आ निधि स्वरूप बिराजे अमे आम दर्शन कराई अमे आम मनोरथ करिए पण खरेखर जोवा जाओ ने तो आ वैष्णव समाज नी वल्लभ कुल ऊपर कृपा छे के एमणे आ बधा निधि स्वरूपो वैष्णवे वल्लभ कुल ना माथे पधराव्या अमे एम मानिए कदाच कि अमे ठाकुरजी तमारा माथे पधराविए छे पण जो वार्ता साहित्यनु अध्ययन करवा जाओ तो खरेखर वैष्णवे आ वल्लभ कुलना माथे निधि स्वरूपो पधराव्या छे तमारा माथे बिराजतन वैष्णवना माथे बिराजतन अरे आ तो गोकुलनाथजी 84 वैष्णवनी वार्ता रचीने केटली मोटी कृपा समस्त वैष्णव सृष्टि पर करी के आपणने आ वैष्णव भगवदीयोना चरित्र समजावे तो ज्यारे ज्यारे कारण के जय जे स्वरूपनी सन्मुख जे भले निधि स्वरूप होय પણ એ નિધિ સ્વરૂપને જોતા દર્શન કરતા એ વૈષ્ણવને ચોક્કસ યાદ કરવા પડે આજે પણ જ્યાં જ્યાં એ સ્વરૂપો બિરાજે છે અને જ્યારે એમના મનોરથો થાય છપ્પન ભોગ આદિ થાય ત્યારે જેના માથે ગુસાઈજીએ પધરાવ્યા ને એ વૈષ્ણવને યાદ કરી એની કાની પણ આપવામાં આવે ત્યારે ઠાકોર આજે પણ પદ્મનાભદાસજીની કાનીથી ભલે મથુરાદિશ વૈભવમાં બિરાજતા હોય પણ એ છોલેની કટોરી તો આજે પણ આરોગે છે કારણ કે એ એમનાથી એનો પરિચય છે તો આ ભાવ પુષ્ટિ માર્ગનો છે અન્યોન્ય છે કારણ કે આજે વલ્લભ કુલ તમારા માથે ઠાકોરજી પધરાવે છે અને એ સમયે વૈષ્ણવે ઠાકોરજી અહીંયા પધરાવે છે અને એટલા માટે જ અમારા ઠાકોરજીના દર્શન તમને એટલા માટે કરાવવામાં આવે છે આ નિધિ સ્વરૂપોના દર્શન કેવળ ઠાકોરજીનું પ્રદર્શન કરવા માટે નથી હોતા એનો ભાવ એ છે કે આ સ્વરૂપ ઉપર આ સમસ્ત વૈષ્ણવનો પણ અધિકાર છે કારણ કે દરેક વૈષ્ણવ દમલાજીનો વંશજ છે જેમ અમે ગૌરવ લઈએ કે અમે વલ્લભ કુલ એમ તમારે ગૌરવ લેવાનું કે અમે વૈષ્ણવ કુલ છીએ એવો ગૌરવ તમને પણ જાગવો જોઈએ આ અન્યોન્ય છે આ પરસ્પર આમ અચ્યુતદાસ પર મહાપ્રભુજી ચરણામૃત આપીને એવી કૃપા કરી અને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ બનાવ્યો અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના પાઠ માત્રથી અચ્યુતદાસને માનસી સેવા સિદ્ધ થઈ અને સદાય માનસીમાં અચ્યુતદાસ રહેતા અને ત્યાં જે જે સેવા શ્રીનાથજી બાવાને ગુસાઈજી કરે જે જે ભોગ આરોગ આવે અને ગુસાઈજીનો રોજનો નિયમ શ્રીનાથજીની સેવા પહોંચીને અચ્યુતદાસને મળી અને પછી પધારે વાર્તા સાહિત્યમાં ભાવ પ્રકાશમાં બહુ સુંદર વાત લખી છે કે એમ લખ્યું વાર્તા સાહિત્યમાં કે રોજ ગુસાઈજી અચ્યુતદાસને દર્શન આપવા માટે પધારતા પણ ભાવ પ્રકાશમાં પાછો ખુલાસો લખતા હરિરાયજી કહે કે આવું વિવેક બુદ્ધિથી લખવું પડે છે કે ગુસાઈજી દર્શન આપવા પધારતા સાચો ભાવ તો એ છે કે ગુસાઈજી દર્શન કરવા આવતા કારણ કે અચ્યુતદાસના નેત્રોમાં ગુસાઈજીને સાક્ષાત મહાપ્રભુજીના દર્શન થતા આવું ભાવ પ્રકાશમાં ઉલ્લેખ છે કારણ કે જ્યારે ચરણામૃત અચ્યુતદાસના નેત્રોમાં લગાડ્યું અખંડ નિવાસ વલ્લભનો અચ્યુતદાસના નેત્રોમાં થઈ ગયો અને ગુસાઈજી જ્યારે જ્યારે અચ્યુતદાસના નેત્રો જોતા તો ગુસાઈજીના નેત્રો ભીંજાઈ જતા એમને વલ્લભની સુધી આવી જાય ઘણી વાર આપણે એવા લોકોને જોઈએ ને કે વૈષ્ણવને જોઈએ ને તો એમના ગુરુની યાદ આપણને આવે બસ એનો સંગ કરવો કે જેને જોતા વલ્લભનું સ્મરણ થઈ આવે
बस ए भगवती ए सत्संग ए महापुरुष ए गुरुजन એમને જોતા જ વલ્લભનું સ્મરણ થઈ આવે તો ત્યાં વલ્લભ બિરાજે જ છે જેના ચિત્તમાં અખંડ વલ્લભનું સ્મરણ છે એના હૃદયમાં વલ્લભનો નિવાસ છે એ તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં મહાપ્રભુજી સમજાવે છે કે એ પુષ્ટિ જીવ કેવો એનું શરીર પણ ભગવાનનું શરીર બની જાય છે લિંગેન ગુણેન ચ ત્યાં અદ્ભુત વાત કરી છે અખંડ ભગવદ ચિંતન જેનું છે એ મૂર્તિમન ભગવદ રૂપ છે ત્યાં સુધીની વાત એ સ્વરૂપની કરી છે કે ભગવાનમાં ને એનામાં કોઈ ભેદ રહેતો નથી એવા સ્વરૂપની પુષ્ટિ કાયેન નિશ્ચય ત્યાં સુધીની વાત પુષ્ટિ જીવોની કરવામાં આવી છે તો અહીંયા એવી કૃપા અચ્યુતદાસ પર થઈ નિત્ય ગુસાઈજી પધારતા અને ત્યાં શ્રીનાથજી બાબાની સેવામાં જે જે સામગ્રી ભોગ ધરી હોય ને અહીંયા અચ્યુતદાસ ને ખબર પડી જાય માનસીમાં રહેતા ને અને ત્યાં ગુસાઈજી પધારે ને ત્યારે કહેતા અચ્યુતદાસ કે બાબા આજે આ સામગ્રી શ્રીનાથજી બહુ પ્રેમથી આરોગ્યા પ્રભુને આ સામગ્રી બહુ રુચિ ઠાકોરજીને આજે આ સામગ્રી ન ગમી એ બરાબર સિદ્ધ નહોતી થઈ અહીંયા અચ્યુતદાસ ને ખબર પડી જાય એવી કૃપા કારણ કે સદાય માનસીમાં રહેતા આપણે ત્યાં તો આસ્કરણદાસજી આદિની વાર્તા આવે છે ને કે એવી માનસી સિદ્ધ થઈ કે સ્વયં ગુસાઈજી આજ્ઞા કરી બેટીજીઓને કે ભોગ ન ધર્યું હોય ને અને આસ્કરણદાસજી આવે તો એમને પ્રસાદ લેવડાવી દેવો કારણ કે એમના તો હૃદયમાં સદાય ઠાકોરજી બિરાજમાન છે એ તો સદાય માનસીમાં રહે છે માનસી સા પરામતા જે સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે અને એકવાર બેટીજી ભોગ ધરવા જતા હતા અને આસ્કરણદાસજી આવ્યા ને એમને પ્રસાદ લેવડાવી દીધો અને ત્યારે ફરી સિદ્ધ કર્યો રાજભોગને ઠાકોરજીને આરોગ આવ્યો અને ગુસાઈજી આરતી કરવા પધાર્યા અને ઠાકોરજીને હસતા જોયા પૂછ્યું કે બાબા આપ પ્રસન્ન કેમ છો કે આજ મેં રાજભોગ દો બેર આરોગ્યો એક આસ્કરણદાસજીના હૃદયમાં બિરાજી અને બીજી વાર બેટીજીએ ભોગ ધર્યો ત્યારે આ માનસીમાં જે બિરાજમાન છે આ આસ્કરણદાસ અનેક વાર્તા સાહિત્યમાં તો આપણે આસ્કરણદાસજીની વાર્તામાં યુદ્ધ લડી રહ્યા હતા અને કઢીનો ડબરો ઢોળાયો અને યુદ્ધના મેદાનમાં કપડાં કઢીવાળા થઈ ગયા માનસી સા પરામતા જે સિદ્ધાંત મુક્તાવલીમાં વાત છે અચ્યુતદાસ પર કૃપા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ દ્વારા મહાપ્રભુજીએ કરી આવો સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આપણે પ્રવેશ કરીએ 21 શ્લોકમાં સિદ્ધાંત મુક્તાવલી મહાપ્રભુજીએ સમજાવ્યું છે સિદ્ધાંતોની આ સુંદર મોતીઓની માળા છે આવો પ્રવેશ કરીએ પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે નત્વા હરિં પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ્ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા મહાપ્રભુજી પહેલા જ પદમાં નમન કરે છે આચાર્ય હોવા છતાં એમની દીનતા વારંવાર નમન અને વંદન દ્વારા પ્રગટ થાય છે અને એટલા માટે વૈષ્ણવે પણ વંદન કરવામાં કંજૂસી નહીં કરી નમન કરવામાં કંજૂસી નહીં કરી વારંવાર વંદન કરવાથી હૃદયમાં દીનતાનું પ્રાગટ્ય થાય છે બને તો એવા કાર્ય કરો જેમાં તમારા અહંકારને ઠોકર વાગતી હોય એવી સેવા કરો જો હૃદયમાં ખરેખર દીનતા ઈચ્છતા હો તો જે સેવા કરવામાં તમને શરમ આવે ને એ સેવા માંગીને લો હૃદયમાં દીનતાનું પ્રાગટ્ય થશે તમને બુહારી કરવામાં શરમ આવે નક્કી કરો બહેનોને તો ના આવે ભાઈઓની વાત કરું કારણ કે હું જોઉં ભલે આ બાજુ પણ મારું ધ્યાન તો ભાઈઓ તરફ જ હોય આપણને સંકોચ લાગે છે લાવ એક વાર આપણે બધા જ નક્કી કરીએ ચાલો બીજે કઈ નહીં તો વ્રજધામમાં લૌકિકમાં તમે ગમે તેટલા મોટા પદ ઉપર હો કે ગમે તેટલા મોટા સ્થાનમાં હો ઠાકોરજી સામે તમે શું છો એ જ તમારો અહીંયા હવેલીમાં પરિચય છે પ્રભુ આગળ આપણે શું અહીંયા મોટો કોણ જે સેવામાં વધારે મોટો હોય એ સૌથી મોટો એક વાર નક્કી કરો કે લાવ હવેલીમાં જાઉં બુહારી માંગુ અને ઠાકોરજીના મંદિરની બુહારીની સેવા કરું હું તમને સાથ આપીશ સેવામાં શેનો સંકોચ હોય અને આ શીખ્યા છે પિતાશ્રી પાસે ક્યાંય બી કઈ હોય કોઈની પ્રતીક્ષા નહીં આપણે જ કરી લેવાનું
આપણા હરિરાયજીને તો પ્રસંગ આવે છે ને કે એકવાર ચોકીદાર એમનો ક્યાંક રજા ઉપર ગયો, જરૂરી કામથી જવું પડ્યું, અને કહેવા આવ્યો કે મહારાજ હવે મારે ગામ જવું પડે એમ છે, શું કરું, કે જેવી તારે જવું પડે તું જા. અને રાતના સમયે સ્વયં હરિરાય મહાપ્રભુજી વસ્ત્ર લપેટી અને હાથમાં હથિયાર લઈ રાધે શ્યામ રાધે શ્યામ કરતા કરતા હવેલીની આજુબાજુ ચોકીદારી કરે ઠાકોરજી. એટલામાં કોઈ વૈષ્ણવ જોઈ ગયું, અરે જયરાજ આપ આમ ઠાકોરજીની ચોકીદારી કરો છો? હા, કે આખી દુનિયાની જે ચોકીદારી કરે છે એની ચોકીદારી કરવાની સેવા મળે તો કોણ જવા દે આ સેવા? સેવામાં નાનું મોટું તો આપણી બુદ્ધિના ખેલ છે, સેવા તો સેવા જ હોય છે. સેવા શબ્દને કોઈ વિશેષણ લગાડવાની જરૂર નથી કે અંદરની સેવા કે બહારની સેવા કે નાની સેવા કે મોટી સેવા, સેવા એ તો સેવા જ હોય. અને એટલા માટે કઈ ક્યારેક એવું કરું કે લાવ બુહારી હું કરું, ક્યારેક ભંડારની સેવા હું કરું, ક્યારેક ફૂલઘરની સેવા કરું, સેવા મળે એ જ મોટી વાત છે. મોટી સેવા ગોતવા નહીં જવાનું, સેવા એ રીતે કરવાની કે મોટી થઈ જાય, મોટી માનીને સેવા કરવાની. જે સેવા મળી એને મોટી માનીને કરો, મોટી સેવા ગોતવા ન જાઓ. જે મળ્યું એને ઠાકોરજીની કૃપા માનીને સ્વીકાર. એટલે સેવા કરવામાં ક્યારે સંકોચ મનમાં નહીં રાખો. આપણે તો અનેક અનેક પ્રસંગો, આપણે તો ગોસાઈજીના, ગોકુલનાથજીના, હરિરાયજીના અને આજ સુધીના આચાર્યોના કેટકેટલા પ્રસંગો આવા દીનતા ના આવે છે. નત્વા હરિમ પ્રવક્ષામિ, નમન કરું છું હરિને, અને સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. બાલબોધમાં સર્વ સિદ્ધાંત સંગ્રહમની વાત હતી, સર્વના સિદ્ધાંત કહું છું. હવે મહાપ્રભુજી કહે છે સ્વસિદ્ધાંત નિશ્ચય. હવે નિશ્ચય કરી અને પુષ્ટિ માર્ગમાં જેને ચાલવું છે, પુષ્ટિ પુરુષોત્તમને જેને પામવા છે, એના માટેના સિદ્ધાંતો હવે કહું છું. અને એ સિદ્ધાંતોને બતાવતા પહેલી જ વાત કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. આ એક સનાતન મહાપ્રભુજીનો સિદ્ધાંત, પહેલો સિદ્ધાંત એ છેલ્લો સિદ્ધાંત. પહેલા પગથિયે જે મળશે એ છેલ્લા પગથિયે મળશે, પહેલા પગથિયે સાધન રૂપા, છેલ્લા પગથિયે ફલ રૂપા. અને કહ્યું કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણની સેવા એ જ સદા કાર્ય, સદા કૃષ્ણની સેવા કરી. અને માનસી સા પરામતા, અને માનસી સેવા એ પરમ છે. ભગવત સેવા એ પુષ્ટિ માર્ગનો મૂળભૂત સિદ્ધાંત છે. અને સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ જ્યારે મહાપ્રભુજી કહે ત્યારે આચાર્યો ટીકામાં સમજાવે છે કે સ્વસિદ્ધાંત એટલે કોઈ મહાપ્રભુજીએ પોતાનો મનોકલ્પિત કોઈ સિદ્ધાંત આપ્યો છે, યા સર્વશાસ્ત્રોથી કંઈક જુદો માર્ગ આપ્યો છે કે જુદો સિદ્ધાંત આપ્યો છે, કોઈ નવી વાત હિન્દુ ધર્મમાં કાઢી છે? તો કે ના ના, સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ એટલે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી અને ભાગવતજીમાં જે મૂળ સિદ્ધાંત રૂપે સાર કહ્યો છે એ સાર હું વિનિશ્ચય કરી અને તમને કહું છું કે દરેક શાસ્ત્રોમાં મૂળભૂત રૂપે તત્વતઃ એક જ વાત છે, કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણની સેવા કરો. અને દરેક શાસ્ત્રો પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. આજે અર્જુન ગીતાજીમાં જો કરિષ્ય વચનમ તવ, આજ ગીતાજી પ્રમાણે પ્રમાણ આપીએ સેવાનું, યા ભાગવતજી પ્રમાણે આપીએ તો અનેક અનેક ચર્ચા એમાં કરી શકાય, ઘણી લાંબી ચર્ચા કરી શકાય દરેકના પ્રમાણો આપીને. ભાગવતજીમાં તો ઠેર ઠેર કૃષ્ણ સેવાની જ વાત છે. અને એટલામાં કે આ સ્વસિદ્ધાંત એટલે કોઈ બીજો સિદ્ધાંત નહીં, શાસ્ત્રનો સિદ્ધાંત તમને કહું છું. એટલે કે વેદ ભણીને શું શીખ્યા, બ્રહ્મસૂત્ર ભણીને શું કરશો, ગીતાજી ભણીને શું કરશો, ભાગવતજી ભણ્યા પછી શું કરશો, કે કૃષ્ણ સેવા. આ બધાનો સાર છે. એટલે કે જે એક કલાક પણ ઘરે સેવા કરે છે ને એ વેદને જીવી રહ્યો છે, એ બ્રહ્મસૂત્રને જીવી રહ્યો છે, એ ભાગવતજીને જીવી રહ્યો છે, એ ગીતાજીને જીવી રહ્યો છે. ભલે એને ગીતાજી નહીં આવડતા હોય, ભલે એને ભાગવતજી મોઢે નહીં હોય, પણ એ ભાગવતજીને પ્રેક્ટિકલ જીવી રહ્યો છે. એ પોતે ભાગવત બની જાય છે, એ પોતે ગીતા બની જાય છે. અને એટલા માટે
કૃષ્ણ સેવા એટલે સૌથી પહેલો સિદ્ધાંત. એટલે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને કહીશ કે કોઈ પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. લગભગ આપણા અમદાવાદમાં તો પૂજ્ય પિતૃચરણની એવી કૃપા થઈ છે કે કોઈ ઘર ઠાકોરજી વગરનું નહીં હોય. પણ હજી એ કદાચ કોઈ અપરસને કારણે, કોઈ સંસારિક ભયને કારણે, કોઈ વિપરીત સંજોગોને કારણે, કોઈ ઘર નાનું છે એટલા માટે, કોઈ સગવડતા નથી એટલે, યા કોઈ ઘરના માનતા નથી એટલા માટે, ઘણા ઘણા કારણો હોય ને લોકોને. પણ એક વસ્તુ યાદ રાખજો, આ કોઈ કારણ રોકતું નથી. ઠાકોરજી નથી એનું કોઈ એક કારણ હોય તો એ તમે પોતે છો. કારણ કે તમે સેવાને સમજ્યા નથી એટલે તમને એમ લાગે કે સેવા સચવાશે નહીં. ચલો તમને હમણાં સાહસ અપાવી દો. ચલો જેને ત્યાં સેવા બિરાજે છે કોઈને આજ સુધી વાંધો આવ્યો, સચવાઈ ગયું કે નહીં? જો હવે આટલા બધા લોકો હા પાડે છે એટલે જેને ત્યાં નથી એ પધરાવી લેજો ડર્યા વગર. કારણ કે આટલા બધા લોકો જેને ત્યાં ઠાકોરજી બિરાજે છે એ કોઈને વાંધો નથી આવ્યો, તો તમારી જોડે કોઈ ભગવાનની સ્પેશિયલ દુશ્મની છે કે ના આને તો ના જ કરવા દો, જો કેમ પધરાવે છે, આવું છે તો તમને વાંધો નહીં આવે. ઠાકોરજી ભાર નથી, આપણા જીવનનો આનંદ છે. બસ આટલું સમજાઈ જશે ને તો બધાએ બહાર નીકળી જશે. આ કરવું પડશે, આ સાચવવું પડશે, આમ કર, આ જે વ્યવસ્થાઓના એક અજ્ઞાત ભયો આપણા મનમાં ઘૂસેલા છે ને. અને હું તો હંમેશા કહું, જે અનુકૂળ સંજોગોની રાહ જુએ છે ને એ ક્યારે કરી શકવાના નથી. પણ હા, નિશ્ચિત વાત એ છે, જે કરવા લાગશે ઠાકોરજી એને બધું અનુકૂળ કરી આપશે. નહી તો સેવા પધરાવાનું કહો ને પહેલી વાત શું યાદ આવે? પણ સૂતક લાગશે તો પહેલું જ કોઈને ગુજરી જવાનું યાદ આવે. આપણે ઠાકોરજી પધરાવાનું કહીએ એટલે ગુજરી જવાનું પહેલા યાદ આવે. તો કોઈને વાંધો નથી આવ્યો તો તમને નહીં આવે. પ્રભુ જ સાચવી લેતા હોય છે. શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં તો જો, એટલે ગોપાલદાસને એમ થયું કે મારા બાપુજી ઘરડા થઈ ગયા, લાવ હું સેવામાં જાઉં. અને અપરસ કરીને ગયા અને જુએ તો શેઠ પુરુષોત્તમ દાસ 18 વર્ષના યુવાન દેખાય. અત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજી લખ્યું, શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય, ગોપાલદાસ એમ માને છે કે મોટા ઘરથી સેવા થાય, કોઈ એમ માને કે ધનથી સેવા થાય, કોઈ એમ માને કે સગવડતાથી સેવા થાય, કોઈ એમ માને કે અનુકૂળતાથી સેવા થાય. ના, આ બધું તો ઘણાના ઘરમાં છે, છતાંય સેવા નથી થતી, વિચાર પણ નથી આવતો. અરે સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. આ અનુકૂળતાઓ સેવાનું પ્રમાણ નથી. આપણી એક કલ્પના છે કે અનુકૂળતા હોય તો સેવા થાય. ના, ઠાકોરજી જેના હાથે લેવા માંગે એના જ મનમાં સેવા કરવાનો વિચાર આવે. અને આજે મેં સેવા કરી એમ ન માનતા કે મેં કરી, ઠાકોરજી આજે સેવા લીધી મારી પાસે, નહીં તો સંભવ જ નથી. એની ઈચ્છા ન હોય અને આપણે સેવા કરી લઈએ એ સંભવ જ નથી. ઘણા એમ કે ઠાકોરજી પ્રસન્નતા તો બિરાજતા હશે ને, પ્રભુ આનંદમાં તો બિરાજતા હશે ને અમારા ઘર. અરે આનંદમાં છે એટલે તો બિરાજે છે. જો આનંદમાં ન હોત તો ક્યારના એ કોઈ ને કોઈ બાનું કાઢીને આપણી સેવા છોડાવી દીધી હોત. એટલે કૃષ્ણ સેવા સદા કાર્ય આ સનાતન સિદ્ધાંત છે. અને એટલા માટે કેટલા કલાક કરો છો, શું ભોગ ધરો છો, કેવા વસ્ત્ર શિંગાર ધરો છો, એ બધી પછીની વાત. પહેલી વાત કરો છો. એક વસ્તુ યાદ રાખો, વલ્લભ કુલ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. ક્યારે એમ કહ્યું તમારા ઘરે પધરાવો? આપણે શું કહે, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? એટલે શું તમે માથે લઈને ફરો છો? તમારા માથે ઠાકોરજી પધરાવા એટલે શું જાપીજી માથે લઈને જ ફરવું? હા, માથે લીધા હતા વસુદેવજીએ. કેવી બેડીઓ ખુલી ગઈ, કેવા રસ્તાઓ મળી ગયા, છેક ગોકુલ પહોંચી ગયા. એમ સંસારની મથુરાથી છેક ગોકુલ સુધી પહોંચવું હોય તો માથે ઠાકોરજી પધરાવી લે. આપણે કેદખાનામાં છીએ આ સંસારની, ક્યારે કેદ છૂટી,
ક્યારે તાળા ખુલ્યા, ક્યારે જંજીર ખુલી, કે જ્યારે માથે ઠાકોરજી આવ્યા તો બધું ખુલી ગયું. એટલે તો અમે વલ્લભ એમ કે તમારા માથે સ્વરૂપ પધરાવું છે. અને માથે ઘરે બિરાજતા હોય ને માથે બિરાજતા હોય બંનેમાં ઘણો ફરક છે. અમને ઘરે પધરાવવામાં રસ નથી, અમને માથે પધરાવવામાં રસ. ભલે બિરાજે ઘરમાં, પધરાયા તમે ઘરમાં લઈને, પણ એ ઘરમાં બિરાજતા બિરાજતા એ માથે છે. માથેથી ક્યારે નહીં ઉતારવા. માથેથી ઉતારવા એટલે ભગવાનના ચિંતન અને ચિંતામાંથી મુક્ત થવું, એટલે માથેથી પધરાવી દીધા. માથે બિરાજવા એટલે સતત વૈષ્ણવે ઠાકોરજીના ચિંતા અને ચિંતનમાં રહેવું જોઈએ. ચિંતા માથે જ હોય ત્યારે માની લેવું કે ઠાકોરજીની ચિંતા માથે ઠાકોરજી બિરાજે, પણ જયારે એનાથી નિશ્ચિંત બની ગયા, કદાચ બારગામ જવાનું થાય ને ઠાકોરજી બીજે પધરાઈને ગયા હોય ને, તો ચિંતનમાંથી મુક્ત નહીં થવું, ચિંતામાંથી મુક્ત નહીં થવું. પ્રભુ જાગ્યા હશે કે નહીં, એમને ભોગ ધર્યા હશે કે નહીં, પ્રભુ આરોગ્ય હશે કે નહીં, ચિંતન કરતા રહે. ભલે બારગામ ગયા છે, પણ નાદાસજીની વાર્તામાં આવે, પેલો યવન ઉપાડી ગયો ઠાકોરજી, અને સદા અહીંયા એમણે ભૂખ તરસ અન્ન જળ છોડી દીધું, ભૂખ્યા તરસ્યા રહેવા લાગ્યા. ભાવપ્રકાશમાં લખ્યું કે પ્રભુ પધારે તોય નિશ્ચિંત નહીં બની જવું વૈષ્ણવ. કૃષ્ણ સેવા સદા કાર્ય. શું તમારા ઘરમાં જેણે ઘર આપ્યું એના માટે ખૂણો છે ખરો? વિચાર કરજો, જેણે આ ઘર આપ્યું એના માટે બે બાય બે નું ખાનું ઘરમાં છે કે નહીં? મેં તો ઘણી જગ્યાએ એવું જોયું, સાવ નાનું ઘર કઈ ના, તો ઠાકોરજી બિરાજતા. પ્રભુ ઘણા લોકો કે મારા માટે, મારા ઘરમાં તો ઠાકોરજી માટે બધું જુદું જુદું, રસોડું જુદો, ભંડાર જુદું, આ જુદું આ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું જુદું કરવું એવું ક્યાંય લખ્યું નથી. પુષ્ટિ માર્ગમાં એમ કહ્યું છે કે ઠાકોરજી માટે જ કરવું, ભગવાન માટે જુદું કરવું એવું ક્યાં કહ્યું છે? ભગવાન માટે જ કરો એમ મહાપ્રભુજી કહે. અને પ્રભુ આપણા જ છે, એ આપણી અનુકૂળતા પ્રતિકૂળતા, આપણું વહેલું મોડું બધું જ જાણે છે, બધું જ સમજે છે. એટલે એ બધા પ્રોટોકોલમાં ફસાઈ અને ગભરાઈ ઠાકોરજીથી દૂર નહીં થઈ જવું. અને એમાં પણ જે વૈષ્ણવ વ્રજધામના પગથિયા ચડે અને એના ઘરમાં ઠાકોરજી ના હોય એવું તો ના જ થવું જોઈએ, તો જ અમારા ઠાકોરજી વ્રજધામના એનું સ્વાગત કરે. હા, આગળ છે અમુક પ્રતિકૂળતાઓ, અમુક કાર્યો, પણ સેવા એ પ્રવૃત્તિનું નામ છે જ નહીં, સેવા એ વૃત્તિનું નામ છે. એને એક્ટિવિટી ન ગણો, સેવા એ પ્રવૃત્તિ છે. કેમ? એ વૃત્તિ છે, પ્રવૃત્તિ નથી. કેમ? કારણ કે તમે ભગવાનના અંશ છો, એટલા માટે. ટીકામાં આચાર્ય સમજાવે છે, કૃષ્ણ સેવા કરવાનું કેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કેમ શાસ્ત્રોના સાર રૂપે મહાપ્રભુજી કહે? કારણ તમારી આત્માની પૂર્ણતા જ એનાથી થવાની છે. કારણ કે વેદ કહે છે કૃષ્ણ સેવાનું પહેલો ઉલ્લેખ, વેદ યો યદંશ સતમ ભજે, આ વેદની આજ્ઞા છે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવું એ એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. જેમ તમે કોઈ કાંકરો પથ્થરો ઉપાડ્યો છોડો ને ભૂમિ પર પડે, કેમ? કારણ કે પૃથ્વીનો એ ભાગ છે, એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે છે. ગુરુનું લઘુ પ્રત્યેનું આકર્ષણ એ ગુરુત્વાકર્ષણ. જે જેનો ટુકડો હોય એ તરફ ખેંચાય. જે આકાશનો ભાગ છે તો એ આકાશ તરફ જાય. અગ્નિ કેમ આકાશ તરફ જાય છે? એમાંથી પ્રાગટ્ય છે. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આખા એના પ્રાગટ્યો કયા છે? એકમાંથી બીજું, બીજુંમાંથી ત્રીજું, કઈ રીતે ઉત્પન્ન થાય છે? જે જેનો અંશ હોય સહજ એની એના તરફ ગતિ, એ નેચર છે. એ તમારે કરવાનું કોઈ કામ નથી, તમારી કોઈ આ પ્રવૃત્તિ નથી, આ તમારી આત્માની પ્રકૃતિ છે, આ તમારી આત્માની માંગ છે. અને જ્યાં સુધી આત્માનો અવાજ નથી સંભળાતો, કારણ કે જેને મનનો અવાજ સંભળાય તો મનનું કામ જેની પાસે પૂરું થતું હોય એ એની સેવામાં લાગી જાય, એ એનો આશ્રયમાં જતો રહે, એ એનો ગુલામ થઈ જાય. કારણ કે એને ખબર નથી કે આત્માનો અવાજ કયો અને મનનો અવાજ કયો.
જે બુદ્ધિનો અવાજ સાંભળતો હોય, કારણ કે બુદ્ધિ પ્રભાવિત થઈને શરણાગત કરી લે, તો જ્યાં પ્રભાવ દેખાશે બુદ્ધિ એની શરણાગત થઈ જશે, એને ભજવા લાગશે. પણ જેને આત્માનો અવાજ સંભળાય છે એ ભગવાન વગર રહી જ ન શકે. કારણ કે જ્યારે જ્યારે આત્મધર્મ કરો ત્યારે જે પૂર્ણતાનો અને આનંદનો અહેસાસ થાય, તમે જમીને આવો અને જે ફિલિંગ આવે એના કરતા ભૂખ્યાને જમાડીને આવો તો કેવો આનંદ લાગે, કેવા જુદા ફિલિંગ લાગે. આપણે જમીને આવ્યા આપણને સુખ થાય કે બહુ મજા આવી, પણ કોઈ ભૂખ્યાને જમાડ્યું કેવી આત્માની તૃપ્તિ થાય, કે આજે ખરેખર આમ સંતોષ થઈ ગયો, આનંદ થઈ ગયો, કારણ કે તમે આત્મધર્મ કર્યો. અને આત્મધર્મ આ તમારો શોખ નથી, સેવા તમારો નેચર છે. કારણ કે એક તો તમે અંશ છો અને એમાં પણ પ્રભુની શ્રીઅંગની સૃષ્ટિ છો. પુષ્ટિ કાયેન નિશ્ચયમ મહાપ્રભુજી કહે છે. અને એટલા માટે તમે દુનિયામાં બધું જ કરી લો, પણ જ્યાં સુધી ભગવત સેવામાં નહીં જોડાઓ ત્યાં સુધી પૂર્ણતાનો અહેસાસ તમને નહીં થાય. 5 મિનિટ રોજ ઠાકોરજી આગળ બેસીને જોજો, જો કેવા ભાવ આવે છે. બેસીને તો જુઓ એકવાર, જ્યાં સુધી ન બેઠા હોય એકવાર ટ્રાય કરો. લાવ હવેથી જે જેની કથા સાંભળી છે એટલે કાલથી ઝારીજી હું ભરીશ, એવું જો ભાઈઓ સંકલ્પ લઈ લે કેવું સરસ થઈ જાય. જો ભાઈઓનો સાથ બહેનોને મળી જાય સેવામાં, તો સેવામાં કેવો સરસ અનુકૂળતા અને સુંદર રીતે સેવા ઘરે ઘરે થઈ શકે. બીજું કઈ નહીં, તો ભાઈઓને એટલું તો કહીશ કે સેવા કરતા હોય એ સમયે વિક્ષેપ ન કરવો, એ પણ સેવા જ છે. ચા જાતે બનાવી લેવી એ સમય એ પણ સેવા જ છે. કોઈને વિક્ષેપ રૂપ ના થવું, જો કોઈની સેવા છોડાવવી નહીં એ પણ સેવા જ છે. તો કમથી કમ આપણે સેવા ન કરી શકતા હોય અને ઘરના લોકો કરી રહ્યા છે તો એટલો સંકલ્પ તો આજે લઈએ કે સેવામાં હશે ત્યારે હું ક્યારેય પણ વિક્ષેપ નહીં કરું, એ પણ સેવા છે. તો કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામતા. અંશ હોવાને કારણે વેદ કહે છે, બ્રહ્મસૂત્ર કહે છે, ગીતાજી તો કહે જ છે, મમૈવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, જે સનાતન અંશ છે. અને એટલા માટે ભગવાન કહે છે ને કે યત કરોસી દસનાસી યત જુહોસી દદાસી યત યત તપસ્યસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણમ. ગીતાજીમાં સ્પષ્ટ પ્રભુની આજ્ઞા છે કે તું બધું જ મને અર્પણ કર, મારી સેવા કર, મને ભજનારો થા. ગીતાજીમાં તો કેટલા પ્રમાણો આપણે આપી શકીએ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું મારો થા, મને ભજ, જે કાંઈ તારું છે બધું જ મને સમર્પિત કર. અનન્ય ચેતા સતતમ યો માં સ્મરતિ નિત્ય સહ તસ્યાહમ સુલભમ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિન. એને હું સહજ સુલભ થઈ જઉં છું જે અનન્ય ભાવે મને ભજે છે. અને જ્યાં જ્યાં ભજ ધાતુ આવે, જ્યાં જ્યાં ભજન શબ્દ શાસ્ત્રોમાં આવે, ત્યારે એને ઢોળ નગારા કે ઝાંઝ વગાડીને કીર્તન ગાઈએ એ ભજન ન કહેવાય. શાસ્ત્રમાં ભજ શબ્દ ભજ સેવાયામ, ભજ ધાતુ સંસ્કૃતનો છે, એનો અર્થ જ થાય છે સેવા. અને એટલે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ભજન શબ્દ આવે ત્યાં ત્યાં એનો અર્થ સેવા કરવો. ભજન નો અર્થ જ સેવા છે સંસ્કૃતમાં. આપણે ભજન ને ભજન માની લઈએ કે બસ આ કીર્તન ગાઈએ કે દોડ ગાઈએ, ભજન એ તો એક અંગ છે, એ આ સેવાનું અંગ છે. નવદા ભક્તિ એ અંગ રૂપ છે અને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ કરીએ છીએ. તો આમ મહાપ્રભુજી આજ્ઞા કરે.